હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આજે આપણે બનાવીશું ભાવનગરના પ્રખ્યાત લસણિયા ભૂંગળા બટાકા. આ બટાકા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તેને બનાવવા પણ ખૂબ જ ઇઝી છે. તો ચાલો ભૂંગળા બટાકાની રેસીપી જોઈ લઈએ. લસણિયા બટાકા બનાવવા માટે મેં 350 ગ્રામ બટાકાને બાફીને છોલી લીધા છે. પહેલાં બટાકામાં નાખવા માટે પેસ્ટ બનાવી લઈએ. તો મીડિયમ સાઇઝનું મિક્સર જાર લઈ તેમાં 15 કળી લસણની નાખીશું અને 2 મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી હળદર, 1 ચમચી ચાટ મસાલો અને સ્વાદ મુજબ મીઠું નાખીશું. મેં અહીં 1 ચમચી જેટલું મીઠું ઉમેર્યું છે. હવે 2 ચમચી જેટલું પાણી નાખી સરસ બારીક પીસી લઈશું. તો અહીં બટાકામાં નાખવા માટેની પેસ્ટ બનીને તૈયાર છે. મેં 1 નાની બટાકીને પહેલેથી જ મેશ કરી લીધી હતી, તો તેમાં આ પેસ્ટને આપણે કાઢી લઈશું અને 2 ચમચી જેટલું પાણી નાખી સારી રીતે મિક્સ કરી લઈશું. આ રીતે પાણી નાખીને મિક્સ કરવાથી જ્યારે મસાલો શેકે છે ત્યારે તે બળી નથી જતો અને સરસ શેકાય છે. હવે આપણે બટાકીઓનો વઘાર કરી લઈએ. તો એક પેન લઈ તેમાં 2 મોટી ચમચી જેટલું તેલ ઉમેરી ગરમ થવા દઈશું. સાથે તેમાં 1/4 ટેબલ સ્પૂન જેટલી હિંગ ઉમેરીશું. પછી જે પેસ્ટ બનાવીને રાખી છે તે ઉમેરીશું અને ગેસની ફ્લેમ સ્લો રાખી મસાલાને 2-3 મિનિટ માટે સાંતળી લઈશું, એટલે મસાલામાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દઈશું. અહીં મસાલામાંથી સરસ તેલ છૂટું પડી ગયું છે અને મસાલા પણ શેકાઈ ગયા છે. તો હવે તેમાં બાફેલી બટાકીઓ ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. આ બટાકા ખાવામાં એટલા ટેસ્ટી લાગે છે કે એક વખત બનાવશો તો વારંવાર બનાવવાનું મન થશે. ફ્રેન્ડ્સ, તમને રેસીપી ગમે તો આવી જ બીજી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. પછી તેમાં 1 ચમચી જેટલો ગરમ મસાલો નાખી સારી રીતે મિક્સ કરી લઈશું અને ગેસની ફ્લેમ સ્લો રાખી 2-3 મિનિટ માટે બટાકાને થવા દઈશું. હવે મસાલો બટાકામાં સારી રીતે મિક્સ થઈ ગયો છે, તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને થોડાક લીલા ધાણા નાખીશું. છેલ્લે 1/2 લીંબુનો રસ નીચવીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. તો એકદમ ટેસ્ટી લસણિયા બટાકા બનીને બિલકુલ તૈયાર છે. હવે બટાકા સાથે સર્વ કરવામાં આવતા આપણે ભૂંગળા તળી લઈએ. મેં તેલને પહેલેથી જ ગરમ કરવા માટે મૂકી દીધું છે, તો તેલ સરસ ગરમ થઈ ગયું છે. તેમાં 3-4 નંગ જેટલા ભૂંગળા ઉમેરીશું. મેં અહીં મોટા પીરા ભૂંગળા આવે છે તે લીધા છે. તમે આ રીતે ચીપિયાની મદદથી ભૂંગળાને કાઢશો તો ભૂંગળામાં બિલકુલ પણ તેલ નહીં રહે. આ જ રીતે હું બીજા ભૂંગળા તળી લઈશ. તો ફક્ત 10 જ મિનિટમાં ભાવનગરના પ્રખ્યાત ટેસ્ટી લસણિયા બટાકા ભૂંગળા બનીને બિલકુલ તૈયાર છે. મેં ભૂંગળા બટાકાને પ્લેટમાં સર્વ કરી લીધા છે. રેસીપી ગમે તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.